चैप्टर नंबर 3 ની અંદર વિદ્યુત ઉર્જા ઈએમએફ અને આંતરિક અવરોધ કોને કહેવાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આ થિયરી દ્વારા આપણે સમજીએ તો આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી મેળવી તો વિદ્યુત ઉર્જાની અંદર આપણે કોઈ એક કોષનો ઉપયોગ કર્યો હતો તો અહીં એક એવો એક કોષ આવેલો રાસાયણિક કોષ આ કોષની અંદર રાસાયણિક દ્રવ્ય ભરેલું આ દ્રવ્ય તરીકે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સલ્ફ્યુરિક એસિડ કોઈ પણ આની અંદર દ્રાવણ ભરેલું કોષ હોય એને બે ધ્રુવ હોય એક એનોડ અને એક કેથોડ એનોડ હોય ધન ધ્રુવ તરીકે વર્તે અને કેથોડ હોય એ ઋણ ધ્રુવ તરીકે વર્તે તો આવા બે કોષ આની અંદર આવે હવે આની અંદર રાસાયણિક દ્રવ્ય ભરેલું હોય એટલે આની અંદર રાસાયણિક દ્રવ્યો ધન આયન અને ઋણ આયનો એકબીજા સાથે શું કરતા હશે અથડા રાસાયણિક ગતિ કરતા હશે આ જે એનોડ હે આ એનોડ એટલે કે આપણે એને નામ આપ્યું પી બિંદુ આ પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન કેટલું તો કે પી અને આ એ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો V+ છે અહીં તમે V1 લખી શકો ધન ધ્રુવ તરીકે વર્તે એટલે આપણે અહીં લખી V+ આ જે રીતે N અને આ B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V- છે જ્યારે પ્રવાહની અંદર પસાર ન થતો હોય એટલે કે આપણે એક બાહ્ય અવરોધ જોડ્યો હોય કેપિટલ R ધારો કે આની અંદર પ્રવાહ પસાર ન થતો ત્યારે આ બે એનોડ અને કેથોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો કે જ્યારે પ્રવાહ ન વહેતો હોય ત્યારે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vp - V આનો વિદ્યુત સ્થિતિમાન માઇનસ R Vp એટલે આપણે શું કીધું V આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલો કીધો V+ નિશાની માઇનસ કે થોડો એ ઋણ ધ્રુવ તરીકે વર્તે એનો વિદ્યુત સ્થિતિમાન માઇનસ V- જોઈ જો આ સંજ્ઞા આ V2 લખી શકો તમે આલે ઓકે તો E બરાબર માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ તો E બરાબર V+ પ્લસ V- તો આ કોષનું EMF આપણે આ બેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે આ સ્વરૂપે E બરાબર V પ્લસ પ્લસ V માઇનસ હવે આપણે બાહ્ય અવરોધ જોયો ધારો કે બાહ્ય અવરોધની કિંમત ખૂબ જ મોટી અનંત ધારો જો આવું હોય તો ઓહમનો નિયમ તમે વિચારો જોઈએ શું હતો V બરાબર I I ને કરતા કરો જો V ના છેદમાં R I B અને કેવા VS આ ખૂબ જ મોટું હોય તો પ્રવાહ કેવો થાય જીરો તો હવે બાહ્ય પરિપથમાં અવરોધ આ જોડેલ હોય તો I બરાબર V / R R ઇન્ફિનિટી તો I બરાબર શું થાય જીરો તો આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે નહીં ક્યારે અવરોધ મૂલ્ય કેવું હોય અનંત ત્યારે ઓકે આગળ તો હવે આપણે P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન બરાબર શું થાય તો P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન પ્લસ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન પ્લસ B અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કરો સરવાળો ફરીથી એકવાર આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય તો કે P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન પ્લસ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન પ્લસ B અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન હમણાં જ આપણે જોયું P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હતો P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હતો V+ તો V+ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે તો K અંદર દ્રાવણ શું થતું હોય છે મંદ તો અત્યારે આપણે માઇનસ આયન આ એટલે શું દર્શાવે આ કોષમાં શું દર્શાવે આંતરિક અવરોધ ઇલેક્ટ્રોન આયન સાથે અથડામણ કરે ત્યારે અંદર એક કઈ અવરોધ ઉત્પન્ન થાય જે કોષની અંદર આપણે જોઈ શકતા નથી E જે અવરોધ એ આંતરિક અવરોધ એટલે સ્મોલ r અને પ્લસ B અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તો હવે આને આ રીતે લખી V પ્લસ પ્લસ V માઇનસ માઇનસ I જો I બરાબર 0 આંતરિક અવરોધ કોઈ ભી 0 હોય જ નહીં કાંઈ કોઈ પણ કોષને પોતાનો આંતરિક અવરોધ હોય જ એટલે જો I બરાબર 0 હોય ને તો આ પર 0 થઈ ગયું તો V બરાબર V પ્લસ પ્લસ V માઇનસ હમણાં જોયું
आना बराबर E लिख रहे हैं तो V बराबर सो गए E पर जो I not equal to zero इतने क्या मतलब प्रवाह बसार था तो हमारे धन चलामती प्रवाह बार आउटो तो सो था तो के V मतलब आवी अन्य चीजें आवी क्यों E मतलब माइनस I अब ये तो बस लेटिन एंटरनी ने बोलते हैं ओम ने नियम उनसे V बराबर सो मुकाय I आर तो दिवन पर आमाती आई कॉमन नहीं पड़ से सॉरी ई ने आप क्या करता करी है यार तो माइनस आई यार आप जवाब तो क्यों दिया यार प्लस आई है हमें आमाती आई ने सुबह तो कॉमन तो सो गई तो आ प्लस मोना अपने आमाती पसंद तो प्रवास उपवन ना जाके लाए घर बता तो प्रवास उपवन उसे आमाती आई ने करो करता आपत्ति हो गया छेद में तो कोस मती पसार तथा प्रवाह सूत्र में आप कहते हैं अब हम जो आ एक कोस की बात है अब आप घना बड़ा कोस धरो के सात कोस आने अंदर आ गया श्रेणी में जोड़े हैं आ एक कोस है ये जो बीजों को सब घना बड़ा सात तरीके का कोस श्रेणी में जोड़े हैं तो याद रखो सात कोस हो तो आंतरिक अवरोध कितना हो से सात जितना कोस इतना आंतरिक अवरोध आ सूत्र है इनी अंदर आपने आओ थे पर कर से आई बराबर सेवन ई अपॉन बाई अवरोध है तो जैसे अने अने आपने कहे सेवन हाँ तो आ सूत्र बन से क्या क्या मैं कहूँ कुछ अरे जितना को सितना आंतरिक अवरोध हमारे सेवन मतलब आपने जी जो ही ई आ रहे के जो आ रही से वो सही हो गया ये कोस अभी जो कोस अत्री जो कोस चौथा चार को सही पर एन वर्ड है केत आई एन वर्ड हां केत एन वर्ड केत आई एन वर्ड हां केत और आना आली को जोड़ी दे यहां पे एक बाई तो तुम जोड़ी सब को जोड़ी आई ई ई ई दरेक वन ने कुरो दलग वो सुनिए मैं फलक फलक बोल रहा हूँ तो वो देखो वही से अलग अलग तो बाहिया और वो देखा अच्छे पर जितना पर से जितना सुन रहा है तो वो तो आप सुन तो हम सुन रहे हैं फोर ई ये पेटल आर प्लस फोर तो देखा हमारे आर का सोच तुम देख रहे हैं ओके जो आर बराबर जीरो आर बराबर क्यों हो गए जीरो आर बराबर जीरो को जो तो देखा कि एमसीक्यू तुमने जो हमारे से तुमने पूछ महत्तम प्रवास होता महत्तम प्रवाह त्यारे मड़े जेते परिपथ नो अवरोध के हो लघुतम लघुतम એટલે ધારો કે આદર્શ અવસ્થામાં 0 ભાઈ 0 કે તો આ 0 તો પ્રવાહ કેવો મળશે મેક્સિમમ તો ઇના છેદમાં આ હવે ત્રણ આપણે મુદ્દા જોઈના આ થિયરીના મહત્વના શું તો કે ખુલ્લો પરિપથ એટલે શું તો કે અહીંયા આપણે તાર જો આ જે તાર છે એ ધારો કે આ રીતે આપણે ખુલ્લો પરિપથ એનો મતલબ એવો ને ત્યાંથી પ્રવાહ પસાર થતો નથી જો પ્રવાહ પસાર ન થાય તો આપણે કે બેંક પર વિચાર આ પ્રવાહ પસાર નથી થતો તો શું થાય આ બરાબર 0 તો b બરાબર શું આવશે e ખુલ્લો પરિપથને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન ઓપન સર્કિટ કન્ડિશન ઓપન સર્કિટ કન્ડિશનની અંદર શું જોવા મળે જેટલા ટર્મિનલ વોલ્ટેજ હોય એટલો શું જોવા મળશે હવે વિદ્યુત કોષ વપરાશમાં હોય ત્યારે વિદ્યુત કોષ વપરાશમાં હોય એનો મતલબ શું થાય ધારો કે કંઈ પરિપથ ને કંઈ બલ્બ જોડી દીધો આપણે તો અત્યારે તમને ખબર પડે આ દ્રાવણ શું થતું જાય આમાંથી ઘનછડામાંથી પ્રવાહ બહાર આવતો હોય છે અને બલ્બમાં આવે એનો મતલબ એવો છે કે દ્રાવણ શું કરતું હોય છે મંદ રાસાયણિક ઊર્જાનું બલ્બ પ્રકાશિત થતું હોય છે એટલે રાસાયણિક ઊર્જાનું કેમાં રૂપાંતર થાય વિદ્યુત ઊર્જામાં એટલે જ્યારે કોષ વપરાશમાં હોય ખાસિયત રાખજો નિશાની અહીંયા કેવી આવશે માઇનસ v બરાબર e માઇનસ i અને જ્યારે વિદ્યુત કોષનું ચાર્જિંગ થાય ચાર્જિંગ કેવી રીતે થાય તો કે આના કઈ વોલ્ટેજ હોય આ કોષના બે વોલ્ટેજ થાય આના કરતા વધુ વોલ્ટેજ ધરાવતો કોઈ એક બેટરી જોડી આ હવે આમાંથી પ્રવાહ આ વોલ્ટેજ વધુ કે v આમાંથી પ્રવાહ લે તો એનો મતલબ એવો આ કોષ અત્યારે શું થતો હોય છે ચાર્જિંગ જે કે એકવાર બોલો આના ટર્મિનલ વોલ્ટેજ આ કોષના ઈએમએફ કરતા કેવો હોવો જોઈએ વધુ તો અને તો શું થાય આ કોષનું ચાર્જિંગ જ્યારે
चार्जिंग करंट ये एक्टिव आवर से प्लस है अपन ये करंट के अंदर जो कोस वपराता हो माइनस आया कोस चार्जिंग करंट यारे प्लस है अबे आई आपने का शब्द जो तो ईएमएफ ईएमएफ नो फुल फॉर्म शो था इलेक्ट्रोमोटिव फोर्स इलेक्ट्रोमोटिव फोर्स माय फोर्स आवे तो आपने इन लगे ईएमएफ ये शो दर्शावे बब ईएमएफ શું દર્શાવે બળ ખાસ સમજો ઈએમએફ એટલે બળ નથી શું એ ઈએમએફ એટલે શું થાય તો કે અહીંયા આ એક કોષ એ મધારો કે ઘન વિદ્યુત પ્રવાહ પડે અહીં ધન આયન ઋણ આયન આની અંદર આવેલા છે એમાં કોઈ એક ધન આયન આ ઋણ ધ્રુવ પાસે આવે તો આ એકમ ધન વિદ્યુત ભાર જોઈ જો એકમ ધન વિદ્યુત ભાર અવિદ્યુતીય બળના લીધે અવિદ્યુતીય બળ એટલે કેવું બળ રાસાયણિક બળ એકમ દર વિદ્યુત ભાર અવિદ્યુતીય બળના લીધે બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી આવતા તેને મળતી ઊર્જાને શું કહેવામાં આવે બેટરીનો ઈએમએફ તો ટૂંકમાં ઈએમએફ એટલે એકમ દર વિદ્યુત ભાર ઉપર કરવું પડતું કાર્ય એકમ દર વિદ્યુત ભાર ઉપર કરવું પડતું કાર્ય એટલે ખાસિયત રાખજો ઈએમએફ થી બળ નથી ઈએમએફ શું છે એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય અને પૂછે ઈએમએફ નો એકમ શું થાય તો ઈએમએફ નો એકમ થાય જૂલ પ્રતિ મોલ ખાસ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ફોર્સ એટલે આપણે એમ લાગે ઈએમએફ ની બળ બળ નથી ઊર્જા નથી શું એ એકમ ધન વિદ્યુત ભાર દે શું કરવું કરવું પડતું કાર્ય ચલી એકવાર એકમ ધન વિદ્યુત ભાર અવિદ્યુતીય બળના લીધે બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી આવતા તેને મળતી ઊર્જાને શું કહેવામાં આવે બેટરીનો ઈએમએફ યાંત્રિક ઊર્જાને આપણે હમણાં જોયું કે રમણે દર્શાવાય સ્મોલ આર અને વિદ્યુત ઊર્જાની આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કોષનો ઉપયોગ કરીને અહીં કેનો ઉપયોગ કર્યો આપણે કોષ ઓકે મિત્રો જય શ્રી કૃષ્ણ